હવે ધાતુની અન્ય ધાતુ સાથેની ક્ષાર સાથેની પ્રક્રિયા સમજાવો હવે આપણે જાણીએ છીએ કે પ્રવૃત્તિ તો એક્ઝામમાં પૂછાતી નથી પણ આ પ્રવૃત્તિ ઉપરથી વિસ્થાપન પ્રક્રિયા શું છે એ આપણે આ પ્રક્રિયા આ પ્રવૃત્તિ ઉપરથી ખબર પડશે એટલે આ પ્રવૃત્તિ સમજવી ખૂબ જ જરૂરી છે કે વિસ્થાપન માટે તો શું છે આમાં પ્રક્રિયા તો જો એક બોક્સ બતાવેલું છે તમને એમાં બોક્સમાં એક બાજુ આપણે બંને બાજુ એક એક કસનરી આપેલી છે ડાબી બાજુ એક કસનરી છે જમણી બાજુ એક કસનરી છે અહીંયા વચ્ચે લોખંડની ખીલી છે અહીંયા વચ્ચે તાંબાનો તાર છે લોખંડ એટલે એફઈ અહીંયા છે તાંબાનો તાર એટલે અહીંયા કોપર છે પછી કોપર સલ્ફેટનું દ્રાવણ અહીંયા નીચે આપેલું છે આયર્ન સલ્ફેટનું દ્રાવણ અહીંયા આપેલું છે પછી કસનરીમાં આપણને એક સ્ટેન્ડ આપેલું છે એક દોરો આપેલો છે જો વચ્ચે દેખાય છે બંનેમાં દોરા વગર તો લટકે નહીં ને દોરા વગર તો તાંબાનો તાર અને લોખંડની ખીલી લટકે નહીં હવે બંનેને ફિક્સ કરવા માટે ઉપર બૂચ જોડેલો છે તો બંનેને ફિક્સ કરવા માટે બૂચ બતાવેલો છે તો એક કસનરી આપી દીધી કસનરીમાં તાંબાનો તાર આપી દીધો લોખંડની ખીલી આપી દીધી હવે કોપર સલ્ફેટ જે બંનેમાં જે આમાં જો લોખંડની ખીલી હતી અહીંયા ધ્યાન રાખજો લોખંડની ખીલી હતી ત્યાં કોપર સલ્ફેટનું દ્રાવણ અને તાંબુ એટલે જ્યાં કોપરનો તાર હતો ત્યાં આયર્ન સલ્ફેટ એટલે કે લોખંડ સલ્ફેટ આયર્ન એટલે લોખંડ એનું સલ્ફેટનું દ્રાવણ અને આ કસનરીનું સ્ટેન્ડ આપેલું છે એટલે યાદ રાખો લોખંડમાં તાંબાનું દ્રાવણ ને તાંબામાં લોખંડનું દ્રાવણ બરાબર હવે તાંબાનો એક શુદ્ધ તાર અને એક લોખંડની ખીલી લો બતાવેલું છે આ લોખંડની ખીલી અહીંયા અને તાંબાનો તાર અહીંયા શુદ્ધ તાંબાના તારને આયર્ન સલ્ફેટના દ્રાવણવાળી કસનરીમાં મૂકો શુદ્ધ તાંબાના તારને આયર્ન સલ્ફેટના દ્રાવણવાળી કસનરીમાં મૂકો લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણની કસનરીમાં મૂકો 20 મિનિટ બાદ આપણા અવલોકનો નોંધો શું કરેલું છે એક આપણે કસનરી બે કસનરી લીધેલી છે અલગ અલગ એમાં એક કસનરીમાં તાંબાનો તાર આપેલો છે ડાબી બાજુમાં લોખંડની ખીલી આપેલી છે એમાં લોખંડની ખીલીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે તાંબાના તારમાં આયર્ન સલ્ફેટનું દ્રાવણ છે બંનેની ઉપર બૂચ જોડેલું છે કસનરીનું એક સ્ટેન્ડ જોડેલું છે બંને ખીલી અને તાંબાના તારને એક દોરા વડે લટકાયેલા છે બરાબર અહીંયા સુધી ક્લિયર આ આપણી પ્રોસેસ થઈ ગઈ છે નહીં તો આ આપણી પ્રોસીજર થઈ પ્રોસીજર એટલે કે જે પદ્ધતિ આપણે કહેવાય ને એ હવે આપણે આના ઉપરથી અવલોકનો નોંધીશું પણ કેટલા ટાઈમ પછી 20 મિનિટ પછી તો 20 મિનિટ પછી આપણે આના અવલોકનો નોંધીએ તો શું ખબર પડી ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી શું તમે અવલોકન કર્યું તેના સંદર્ભમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો કઈ કસનરીમાં પ્રક્રિયા થઈ જશે જો પ્રક્રિયા થઈ હોય તો તેનું સંતુલિત સમીકરણ લખો તો લોખંડની ખીલી તો એફઈ ધરાવતી કોપર સલ્ફેટના દ્રાવણની કસનરીમાં નીચે પ્રમાણે પ્રક્રિયા થશે યાદ રાખો શું છે આ પ્રોસેસ જો આ લોખંડનો તાર ક્યાં હતો લોખંડની ખીલી અહીંયા તો લોખંડની ખીલી તો એનું આવ્યું એફઈ લોખંડની ખીલીનું આવ્યું એફઈ એના પછી શું લખેલું છે અહીંયા કોપર સલ્ફેટનું દ્રાવણ તો કોપર સલ્ફેટના દ્રાવણ ઉપરથી CuSO4 ગીવ્સ એટલે આ જે ડાબી બાજુ હતું એમાંથી શું મળે છે જમણી બાજુમાં તો FeSO4 જો આ એફઈ જે છે ને એફઈ એ Cuની જગ્યાએ જતો રહેશે અને Cuને દૂર કરે એટલે કે એફઈ એ Cuને વિસ્થાપન કર્યું કહેવાય શું કહેવાય કોપર સલ્ફેટ જેનું દ્રાવણ હોય એ દ્રાવણમાંથી તમે એ ધાતુને દૂર કરો ને તો તમે વિસ્થાપન કર્યું કહેવાય શું કહેવાય તો એફઈ એ Cuનું વિસ્થાપન કર્યું એવું કહેવાય બીજું અવલોકન તમે કયા આધાર પરથી એવું કહી શકો છો કે કોપર સલ્ફેટ અને લોખંડની ખીલી વચ્ચે ખરેખર પ્રક્રિયા થાય તો તમે જ્યારે પણ આ એક્ટિવિટી કરશો ને ત્યારે ખબર પડશે કે પ્રક્રિયા દરમિયાન જે દ્રાવણ હોય ને દ્રાવણ એનો રંગ પહેલા એ જે વાદળી બતાવે છે ને વાદળી એ વાદળી રંગમાંથી દ્રાવણનો રંગ લીલો થઈ જાય છે શું વાદળી રંગ જે પહેલા દ્રાવણનો હતો એ દ્રાવણનો રંગ ચેન્જ થઈને શેમાં કન્વર્ટ થઈ જાય છે લીલો તો હવે જો ખરેખર કોઈ પ્રક્રિયા ના થતી હોય તો જે દ્રાવણનો જો કલર હતો દ્રાવણનો રંગ એ ઓરિજિનલના ઓરિજિનલ રહેવો જોઈએ ને પણ હવે દ્રાવણનો રંગ બદલાય છે હવે દ્રાવણનો રંગ બદલાય એનો મતલબ શું કે ખરેખર અંદર કઈ પ્રક્રિયા તો થતી જ હોવી જોઈએ ઉપરોક્ત પ્રવૃત્તિમાં થતી પ્રક્રિયાનો પ્રકાર હવે જુઓ આમાં શું મેં કીધું કે અહીંયા એફઈ એટલે આયરન કોપર સલ્ફેટ એટલે દ્રાવણ તો કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે લોખંડની ખીલી મૂકી દી તો શું થયું હતું તો CuSO4માંથી એફઈને દૂર કર્યા તો CuSO4માંથી FeSO4 થઈ ગયું અને આ CU દૂર થાય છે તો આ CU અલગ આપણને આપેલું છે એટલે કે આયરન એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન કરે છે તો એફઈ પ્લસ CuSO4માંથી FeSO4 પ્લસ CU એટલે કે હવે આપણે એવું કીધું કે આયરન કોપર સલ્ફેટના દ્રાવણનું વિસ્થાપન કરે તો પ્રક્રિયા કઈ થઈ કહેવાય વિસ્થાપન પ્રક્રિયા કઈ થઈ કહેવાય વિસ્થાપન ચોથું Cuનો તાર ધરાવતી આયર્ન સલ્ફેટના દ્રાવણવાળી કસનરીમાં શા માટે પ્રક્રિયા થતી નથી શું કોપરનો તાર હોય એ કોપરનો તાર ધરાવતી આયર્ન સલ્ફેટના દ્રાવણવાળી કસનરીમાં શા માટે પ્રક્રિયા થતી નથી કેમ
कारण के कॉपर जे छे એટલે કે Cu જે છે એ Fe કરતા ઓછું સક્રિય છે એટલે કે ક્રિયાશીલમાં કોણ કોપર એ આયરન કરતા ઓછું સક્રિય છે એટલે કે બીજા દ્રાવણમાં પ્રક્રિયા થાય નહીં શું કહીજો આપણે જો આ દ્રાવણમાં આયરન કોપરનું જો વિસ્થાપન કરતું હોય તો આમાં કોપર આયરનનું વિસ્થાપન કરવું જોઈએ ને પણ આવું નહીં થતું કારણ કે એ શું કીધું તો કોપર જે છે આયરન કરતા ઓછું સક્રિય છે બરાબર એના ઉપરથી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું Fe અને Cu માં કઈ ધાતુ વધુ પ્રતિક્રિયાત્મક પ્રતિક્રિયાત્મક અથવા તો કઈ વધુ એક્ટિવ અથવા તો કઈ વધુ સક્રિય છે જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને સંયોજનના દ્રાવણમાંથી વિસ્થાપિત કરી દે શું જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી જે સક્રિય ધાતુ હોય એના સંયોજનને દ્રાવણમાંથી અથવા તો દ્રાવણનું જે પીગરેલ સ્વરૂપ હોય એમાંથી વિસ્થાપિત કરી દે તો એને વિસ્થાપન કરી કહેવાય છે શું કીધું આમાં Fe CuSO4 તો જે Fe હતું એ Cu ને વિસ્થાપન કરે છે Cu શું કહેવાય કોપર સલ્ફેટનું પીગરેલું સ્વરૂપ શું કહેવાય પીગરેલું સ્વરૂપ તો કોપર સલ્ફેટનું દ્રાવણ હતું એના પીગરેલા સ્વરૂપમાંથી જ્યારે આયરન કોપરને દૂર કરે તો એ પ્રક્રિયાને આપણે વિસ્થાપિત પ્રક્રિયા કહીએ છીએ ફરીથી જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુ ને તેના સંયોજનના દ્રાવણમાંથી કે પીગરેલ સ્વરૂપમાંથી વિસ્થાપિત કરી દે એ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ હવે આપણે ઉપર જ કીધું ને કે જો આ પ્રક્રિયા જો ડાબી બાજુ આ કસનળીમાં થતી હોય તો જમણી બાજુની કસનળીમાં કેમ નહીં થતી તો એ જ કે Fe અને Cu માં Fe વધુ ક્રિયાત્મક એટલે કે પ્રતિક્રિયાત્મક છે કારણ કે Cu કરતા Fe એ વધુ સક્રિય છે તો Cu કરતા Fe વધુ સક્રિય ને તો વધુ સક્રિય ધાતુ એટલે કે Fe ઓછી સક્રિય ધાતુ કોપરને શું કરી દેશે વિસ્થાપિત કરી દેશે